સ્વચ્છ ભારત મિશન ગ્રામ યોજના હેઠળ સરકાર દ્વારા દેશની આઝાદીના અમૃત મહોત્સવ 75 વર્ષની ઉજવણી નિમિત્તે સ્વચ્છતાના ઝુંબેશને વધુ વેગવંતુ બનાવવા ક્લીન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા યોજાયો. દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા તેના ભાગરૂપે આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બનાસકાંઠા દ્વારા ક્લીન ઇન્ડિયા થીમ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમના મૂળ ઉદ્દેશને જનજન સુધી પહોંચાડવા તેમજ સેવાડાના માનવીને ઘર ઘર સુધી માહિતી મળી રહે અને લાભાન્વિત થાય તે માટે અમીરગઢ તાલુકાના જેથી ગામે તેમજ બનાસકાંઠાના નવ તાલુકામાં અર્પણ ફાઉન્ડેશન લીંબોઈ દ્વારા શેરી નાટકના માધ્યમથી કુશળ કલાકારો દ્વારા અભિનય સાથે ગામઠી ભાષામાં સ્વચ્છતા વિશે ઘરે ઘરે શૌચાલય બનાવી તેનો ફરજિયાત ઉપયોગ કરવો, સૂકો કચરો ભીનો કચરોનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો, પ્રદૂષણ અટકાવવા ગોબર ગેસ બનાવી તેનો ઉપયોગ કરવો, શેરી આંગણા ચોખ્ખા રાખવા, માસ્ક તેમજ સેનિટાઇઝરનો અચૂક ઉપયોગ કરવો વગેરે માહિતી દરેક માણસ સુધી પહોંચાડવામાં આવી. દરેક ગામોમાં લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લઈ કાર્યક્રમના મૂળ ઉદ્દેશને સફળ બનાવવા અર્પણ ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા સંકલ્પ લેવડાવ્યા હતા. દરેક કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ભીખાભાઈ જગાણિયા તેમજ SBM તાલુકા કોઓર્ડિનેટર ફરજિયાત હાજરી આપી લોકોને મૂંઝવતા પ્રશ્નોને વિશેષ માહિતી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સુકર્ણાવાસ્ય ZSTV અમીરગઢ. આજરોજ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા હોવાના ઉજવણીના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બનાસકાંઠા અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં તમામ ગામોની અંદર જુદા જુદા મંડળો દ્વારા શેરી નાટકો કરીને લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃતતા આવે, લોકો ખુલ્લામાં શૌચમુક્ત ગામ બને તથા જે ઘરનું ગંદુ પાણી છે એ ગંદુ પાણી પણ ગટરમાં જાય અને એ પોતે સ્વચ્છપીટ બનાવતા થાય, સ્વચ્છપીટની અંદર થાય, ગામમાં ક્યાંય ગંદકી ન થાય તથા ગામ ઘરનો જે સૂકો અને ભીનો કચરો છે એ બંનેનો અલગ અલગ રીતે નિકાલ થાય, એ રીતે લોકોમાં વિવિધ સ્વચ્છતા અંગે જાગૃતિ આવે એ થીમ ઉપર અને ક્લીન ઇન્ડિયાની થીમ ઉપર આજે જેથી અમીરગઢ તાલુકા પંચાયતના જેથી ગ્રામ પંચાયતની અંદર જેથી ગામની અંદર અર્પણ ફાઉન્ડેશન લીંબોઈ દ્વારા આજે શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામના બાળકો, વડીલો, યુવાનો, બહેનો, માતાઓ, ગામના સરપંચશ્રી, તલાટીશ્રી તથા તાલુકા પંચાયતનો સ્ટાફ વગેરે ઉપસ્થિત રહીને બહુ જ સારો એવો સંદેશો લોકો સુધી પહોંચાડ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે આ સ્વચ્છતાલક્ષી જે કાર્યક્રમો છે એનો અમલીકરણ ગામ લોકોનો અમલીકરણમાં મૂકે ગામ લોકો અને પોતે સ્વચ્છતા અંગે જાગૃત બને. જય હિન્દ, જય ભારત. આપનું નામ શું છે, આપનો ઉદ્દેશ શું છે? હું તાલુકા પંચાયત અમીરગઢની અંદર સ્વચ્છ ભારત